बात करें विगतवार समाचारोनी तो आज थी गुजरात अनलॉक तरफ आगळ वधी रह्युं छे। सरकारे आपेली छूटछाट मुजब आज थी गुजरात में धार्मिक स्थळो बाग बगीचाओ जिम खोलवामां आव्या छे। होटल में पण 50% कैपेसिटी साथ सीटिंग आज थी शुरू थशे। तो आज 11 जून ना रोज सवारे 6 वाग्याथी केटलाक नियंत्रणो हळवा करवामां आव्या छे, जेना बाद बगीचाओना दरवाजा नागरिको माटे खोली देवाया छे। 36 शहरों में ज्यां प्रतिबंधों हता त्यां बगीचाओं में लोग मॉर्निंग वॉक करता देखाया छे। तो राज्य सरकार द्वारा आपवामां आवेली छूटछाट साथे मदावादनी ओळख समो रिवरफ्रंट पण शुरू करवामां आव्या छे। हवे खास करीने ज्यारे बाग बगीचामां आज सवारथी लोग देखाया छे, तो अमारा संवाददाता ब्रिजेश दवे सिंधु भवन खाते गोटीला गार्डन जे छे त्यां पहोंच्या हता अने तेमना द्वारा लोग साथे खास वातचीत करवामां आवी। जी ब्रिजेश, तो केवो छे गोटीला गार्डनमां माहोल, लोग शुं कही रह्या छे जणावशो? जी चौक्स, जे प्रमाणे गुजरात में आज थी अनलॉक है, खास कर अलग अलग जो गार्डन से धार्मिक स्थलों खास कर जो बात करिए तो अलग अलग मंदिरों से आज थी खुली रहा है। वहली सवार थी जे गार्डन में लोग मॉर्निंग वॉक करवा आवी रहा है। नाना नाना जे भूलकाओ है ते पण अहीं हिचका खाता नजरे पड़ा है। मॉर्निंग वॉकर्स अत्यारे तमामे तमाम अहीं उपस्थित है, तेमनी साथे वात करवानो प्रयास करीशुं। घणा लांबा समय थी ज्यारे अत्यारे जे बगीचाओ बंद हता तेने लईने ते लोको मॉर्निंग वॉक करवा आवी न शकता हता, ने साथे साथे जे तेमना जे मित्रों छे तेमने पण मळी न शकता हता। मॉर्निंग वॉक करता करता मित्रों साथेनी पण एक याद ताजी करता अत्यारे लोको छे। शू कहशो काका, जे प्रमाणे अत्यारे मॉर्निंग वॉक करवा आवी रह्या छो ने खास करीने मित्रों पण आपनी साथे छे, घणा लांबा समयथी बाग बगीचा बंद हता? अमे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशनना घणा घणा आभारी छीए, कारण के अमे छेल्ला 3 वर्षथी अहींया वॉकिंग जॉगिंग करवा माटे आवता हता, पण आ कोरोना लीधे जे केसो वध्या एनी ઝુંબેશમાં બંધ રાખ્યું હતું, પણ અત્યારે જે આજથી મોર્નિંગ વોક માટે ગાર્ડનો ખોલી ગયા છે, અમે ફરી પાછા આપણા ગ્રુપ સાથે મોજ મસ્તી વોકિંગ જોગિંગ એક્સરસાઇઝ માટે અહીંયા આવ્યા છે। અમને બહુ બહુ સારું લાગે છે અને કોર્પોરેશન તરફથી કોર્પોરેશનને અમારું ઘણું ઘણું આભાર અને ધન્યવાદ। આ ચોક્કસ મોર્નિંગ વોક કરવા આવે છે ને સાથે નાના નાના ભૂલકાઓ આથી બાગ બગીચામાં રમી શકશે, ઘણા લાંબા સમયથી તેઓ ઘરમાં પુરાયા હતા। શું કહેશો, લોકોને પણ એક શું સંદેશો આપશો, કઈ રીતના હજુ પણ સાવચેતી રાખવી જરૂરી છે? કોર્પોરેશન જે ડિસિઝન લીધું છે બહુ સારો ડિસિઝન લીધો છે, હાલમાં બહુ કેસો ઘટી ગયા છે, એટલે પબ્લિકને હાલમાં ગાર્ડનમાં આવવું જોઈએ, કોઈ પ્રોબ્લેમ નથી અને બધું બહુ સરસ મજા આવે છે। આજથી જે ગાર્ડન શરૂ થયા છે બહુ સરસ છે, આભાર ગવર્નમેન્ટે જે ખોલ્યું છે ગાર્ડનો બધા। ચોક્કસ ગાર્ડન ખોલ્યા છે, લોકો આભાર માની રહ્યા છે, ને સાથે સાથે જ શું કહેશો, કારણ કે જે સેહત માટે જે એક્સરસાઇઝ પણ જરૂરી છે ને એક્સરસાઇઝ કરવા માટે ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવ્યા છે? અમદાવાદમાં ગોટીલા જેવું કોઈ ગાર્ડન નથી, અહીંયા બધા જે આવે છે ગ્રુપમાં એક્સરસાઇઝ કરે છે, બધાને સંતોષ થાય છે અને મજા બી આવે છે। ચોક્કસ ગ્રીનરી છે, સંતોષ થાય છે, અને સાથે જ લોકો જે છે આ વહેલી સવારથી જ અહીંયા આવે છે, મોર્નિંગ વોક કરવા આવી રહ્યા છે। શું કહેશો, લોકોને શું સંદેશ આપશો, અને આજથી કઈ રીતે આપ એક્સરસાઇઝ કરી શકશો? લોકોએ અત્યારે હવે આજથી ગાર્ડન ખુલી ગયા છે, બધા ઇન્ટરેસ્ટ લેવો જોઈએ, હવે સારો ગાર્ડન અમદાવાદમાં કોર્પોરેશન એરિયામાં ક્યાંય નહીં હોય, અને લોકોને ઓક્સિજનની એવું લાગે કે ઓક્સિજન જરૂર જ નથી, એટલી અત્યારે તો ઓક્સિજન છે, ગ્રીનરી એટલી બધી છે, એની તો આપણે કલ્પના બહારનું છે, બહુ સરસ ગાર્ડન છે। ચોક્કસ તમામે તમામ જે મોર્નિંગ વોક કરતા આવતા લોકો જે છે તે પણ ખૂબ જ આભાર માની રહ્યા છે, ને સાથે જ જે કોરોનાનો કાળ હતો ત્યારે ગાર્ડન બંધ રાખવામાં આવ્યું હતું તેને લઈને પણ અત્યારથી જ્યારે આજથી ગાર્ડન ચાલુ છે સવારથી લોકો આવી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે ત્યાં આગળ નાના નાના જે ભૂલકાઓ છે તે ભૂલકાઓ પણ અહીંયા હિંચકા ખાઈ રહ્યા છે। વહેલી સવારથી જ જ્યારે ગાર્ડન ખોલવામાં આવ્યા છે, સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ્યારે ગાર્ડન ખુલ્લા છે, ત્યારે જે નાના નાના બાળકો છે તે પણ અત્યારે હિંચકા ખાઈ રહ્યા છે, અને સાથે જ મોર્નિંગ વોક કરવા માટે પણ આવી રહ્યા છે। કોરોનાનો કાળ હતો ત્યારે સેહત ખૂબ જ સાચવવી જરૂરી હતી, ત્યારે અત્યારે ગોટીલા ગાર્ડનમાં પણ વહેલી સવારથી જ જે લોકો જે છે મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે, નાના નાના જે બાળકો છે તે હિંચકા તેમજ લપસણી ખાતા જોવા મળી રહ્યા છે। તો આ જે નજારો છે તે તમામે તમામ અમદાવાદના આવા જે બાગ બગીચા કે જે આજથી 6 વાગ્યાથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, તો અત્યારે જે ઘણી ગાર્ડનિંગની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે, અને સાથે સાથે નાના બાળકો પણ મજા લઈ રહ્યા છે, અને મોટા બાળકો જ્યારે મોટા વ્યક્તિની જો વાત કરીએ તો મોટા વ્યક્તિ પણ
વહેલી સવારથી અહીંયા આવીને જોગિંગ કરી રહ્યા છે અને સાથે જ અત્યારે પોતાની સેહતનું જે ધ્યાન રાખી રહ્યા છે. જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજથી ગુજરાત અનલોક તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ બગીચાઓ અને જીમ ખોલવામાં આવ્યા છે. હોટલમાં 50% કેપેસિટી સાથે સીટિંગ શરૂ થશે. તો આજે 11 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, જેના બાદ બગીચાઓના દરવાજા નાગરિકો માટે ખોલી દેવાયા છે. આપના દ્વારા દ્રશ્ય જોવામાં આવે. અમદાવાદના સિંધુ ભવન ખાતે સ્થિત ગોટીલા ગાર્ડનના જે લોકો વહેલી સવારથી મોર્નિંગ વોક કરવા આવી રહ્યા છે, તો નાના બાળકો જે છે તે પણ હિંચકા ખાઈ રહ્યા છે, ખાસ ગાર્ડનમાં રમવા આવી રહ્યા છે. તો મોર્નિંગ વોક કરવા આવેલા લોકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે કે ગાર્ડનમાં આવીને ખાસ તેમને